गांधीनगर જિલ્લાના વિકાસના કામોમાં અડચરૂપ બનતા કેટલાક કામો પણ જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે માત્ર થોડા જ સમયમાં બનાવાયેલી કોન્ટ્રાક્ટરો દ્વારા ડિવાઈડર હાલમાં કલરભૂસ થઈ જવા પામી છે. ફરી એકવાર માણસા નગરપાલિકા ચર્ચામાં આવી છે. માણસા નગરપાલિકાના ભાજપના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર. બે કે ત્રણ દિવસ અગાઉ જ ડિવાઈડર જે બનાવવામાં આવી હતી તે એક જ નાના એવા અમથા વરસાદમાં ધારાશાયી થઈ જવા પામી હતી અને ડિવાઈડર તૂટી જવા પામી હતી. ત્યારે હવે માણસા શહેરની જનતાનો ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. માણસા શહેરના લોકો વિચારી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોના કારણે હવે જે વિકાસના કામો થયા છે તેમાં એક કે બે દિવસ જ વિકાસના કામો ચાલે છે, પછી વિકાસના કામો વિનાશને નોતરે છે. જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે કે બે કે ત્રણ દિવસ પહેલાં જ બનાવાયેલી આ ડિવાઈડર છે અને આ મોડી રાત્રે અને સાંજના સુમારે વરસાદ પડતા આ ડિવાઈડર ધોવાઈ જવા પામી છે અને તેની આવી દશા થઈ છે તે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. ત્યારે માણસા નગરપાલિકા દ્વારા થતા વિકાસના કામો બાબતે લોકોમાં અનેક સવાલો ચર્ચાના એરણ પર ચઢી છે. માણસા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને કોન્ટ્રાક્ટ